નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણમાં દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે એવા ખૂબ જ ઉપયોગી પ્રશ્નો લેવામાં આવ્યા છે અને આમાંથી કેટલાક પ્રશ્નો પૂછાયેલા પણ છે તો તમે આ વિડીયોને અંત સુધી જોજો ચાલો ફટાફટ શરૂ કરીએ મિત્રો આપણે એક બસો પાંચ સુધી પ્રશ્નો જોઈ ચૂક્યા છે હવે બસો છ થી આ વિડીયો શરૂ કરીએ છીએ નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે સમઘાત આપણી પાસે આપણી પાસે વિવિધ પ્રકારની સંપત્તિને શું કહે છે તો સંસાધન આપણી પાસે વિવિધ પ્રકારની સંપત્તિને સંસાધન કહેવાય છે મુખ્ય ઋતુઓ કેટલી છે ક્ષેત્રો શિયાળો ઉનાળો અને ચોમાસુ હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને શું કહે છે આબોહવા હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને આબોહવા કહે છે ગુજરાતમાં શિયાળો ક્યારે હોય છે તો ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી આગળ જોઈએ ગુજરાતમાં ઉનાળો ક્યારે હોય છે ગુજરાતમાં ઉનાળો માર્ચ થી મે સુધી હોય છે ગુજરાતમાં ચોમાસું ક્યારે હોય છે સપ્ટેમ્બર સુધી હોય છે ઉકાઈ યોજના કઈ નદી પર આવેલી છે ઉકાઈ યોજના કઈ નદી પર આવેલી છે તાપી નદી પર કાકરાપાર યોજના કઈ નદી પર આવેલી છે એ પણ તાપી નદી પર વણાકબરી યોજના કઈ નદી પર આવેલી છે તો મહી નદી પર આવેલી છે સાબરમતી સરદાર સરોવર યોજના નદી આગળ જોઈએ કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે તો નારાયણ સરોવર વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે આજવા સરોવર ગુજરાતના દરિયા કિનારે નાના મોટા કેટલા બંદરો છે કુલ ચાલીસ બંદરો છે એશિયાનું સૌથી મોટું વિન્ડર ફાર્મ ક્યાં આવેલું છે ઓખા અને લાંબા ખાતે કયા બે બંદર વચ્ચેના દરિયાકાંઠે કિંમતી એવા વેલ અને શાર્ક માછલી શિયાળામાં દરિયાકાંઠે આવતી હોય છે ઓખા અને વેરાવળ એકસો વીસ સેન્ટીમીટર કે વધુ વરસાદવાળા પ્રદેશોમાં કયા પ્રકારના જંગલો આવેલા છે ભેજવાળા અને પાનખર

કયા પ્રકારના જંગલો આવેલા છે તો મેંગ્રુવના જંગલો વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિન પાંચમી જૂન અને વિશ્વ વન દિન એકવીસ માર્ચ રણ અટકાવવા માટે રણ અટકાવવા માટે દિન ક્યારે ઉજવાય છે તે સત્તર જૂન દિવાસળી કયા વૃક્ષના લાકડામાંથી બને છે શિમળાના કયા વૃક્ષના લાકડાને લાંબા સમય સુધી ઉધે લાગતી નથી તો સાલના રેલવે ડબ્બા કયા વૃક્ષના લાકડામાંથી બનાવાય છે કયા વૃક્ષના પાનમાંથી પડિયા અને પતરાળા બનાવવામાં આવે છે તો ખાખરાના કયા વૃક્ષમાં કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે તો મહુડાના રીંછ માટેનું ડેડિયાપાડા અભયારણ્ય ક્યાં આવેલું છે નર્મદા જિલ્લામાં રીંછ માટેનું ડેડિયાપાડા અભયારણ્ય નર્મદા જિલ્લામાં આવેલું છે ખીજડીયા અને ગાગા પાક્ષીઓ માટેનું અભયારણ્ય ક્યાં છે તો જામનગરમાં આગળ જોઈએ ગુડખર માટેનું અભયારણ્ય કચ્છ જિલ્લામાં છે જેસુરનું અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં અને બરડીપાડા અભયારણ્ય ડાંગ જિલ્લામાં આપણે આ વિડીયોમાં એક બસો એકતાલીસ સુધી રાખીએ છીએ આવતા વિડીયોમાં મળીશું આગળના પ્રશ્નો સાથે તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે આવા પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણને મળતા રહે જય હિન્દ